નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોરોનાની મહામારી વચ્ચે સર્જાયેલ લોકડાઉન પરિસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાલય બાયડના ઓનલાઈન શિક્ષણ કાર્યક્રમમાં હું દુર્ગા પટેલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની અંદર આજે આપણે લેક્ચર 17 ભણીશું. વિષય વિજ્ઞાન, ચેપ્ટર 1 રાસાયણિક પ્રક્રિયાઓને સમીકરણો. જો વિદ્યાર્થી મિત્રો, આપણે લેક્ચર 16ની અંદર એટલે કે આના પહેલા લેક્ચરની અંદર આપણે વિસ્થાપન પ્રક્રિયા વિશે બેઝિક માહિતી જોઈ હતી. ઓકે, કે આની વ્યાખ્યા શું થાય, સક્રિયતા શ્રેણી શું છે. ઓકે, હવે આની અંદર લેક્ચર 17ની અંદર આપણે વિસ્થાપન પ્રક્રિયા વિશે એક પ્રવૃત્તિ દ્વારા એ વ્યાખ્યાને આપણે સાબિત કરીશું. ઓકે, તો જુઓ, વિસ્થાપન પ્રક્રિયા ચોપડીની અંદર પ્રવૃત્તિ 1.9 પેજ નંબર 10 ઉપર આપેલી છે. ઓકે, એ જે પ્રવૃત્તિ મેં અહીં લખી છે એનો અવલોકન નિર્ણય અને જગ્યાના અભાવને કારણે મેં આકૃતિ અહીં દોરી દીધી છે. ઓકે, કે આ પ્રવૃત્તિની અંદર આપણે શું કરવાનું છે. તો જુઓ, વિસ્થાપન પ્રક્રિયા સાબિત કરવા માટે એક અહીં આપણી પ્રવૃત્તિ છે. પ્રવૃત્તિની અંદર ફર્સ્ટ પોઈન્ટ છે કે લોખંડની 2 કિલીઓ લઈ તેને કાચ પેપર વડે ઘસીને સાફ કરો. ઓકે, હવે આની અંદર ચોપડીની અંદર કેટલી આપેલી છે, 3, કે 3 ખીલીઓ લેવાની છે. પરંતુ આની અંદર આપણે શું કરવાની છે, આગળ પ્રોસેસની અંદર ટેસ્ટ ટ્યુબની અંદર મૂકવાની છે. હવે એક સાથે 2 ખીલીઓ આની અંદર જતી નથી, એટલે આપણે અહીં કેટલી ખીલીઓ રાખી છે, 2 ખીલીઓ રાખી છે. ઓકે, એટલે લોખંડની 2 ખીલીઓ લઈ તેને કાચ પેપર વડે ઘસીને સાફ કરો. ઓકે, જો વિદ્યાર્થી મિત્રો, અહીં લોખંડની 2 ખીલીઓ લીધી છે ઓલરેડી, પહેલે આને કાચ પેપર વડે ઘસીને સાફ કરી લીધી છે. ચલો સેકન્ડ પોઈન્ટ જોઈએ. 2 કસનળી લઈ તેને A અને B નામ આપી બંનેમાં કોપર સલ્ફેટનું એટલે કે CuSO4 નું દ્રાવણ લો. ઓકે, જો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં 2 ટેસ્ટ ટ્યુબ લીધી છે. ઓકે, એને શું નામ આપવાનું છે, A અને B. તો ચલો આપણે આપી દઈએ A અને આ છે B. ઓકે, એ અને બી નામ આપી દીધા. હવે આની અંદર શું લેવાનું છે, કોપર સલ્ફેટનું દ્રાવણ. તો એ જુઓ વિદ્યાર્થી મિત્રો, કોપર સલ્ફેટનું દ્રાવણ CuSO4, એ દ્રાવણ બંને ટેસ્ટ ટ્યુબની અંદર આપણે લેવાનું છે. આશરે તમે 10 ml જેટલું લઈ શકો. માં લીધી, હવે આપણે બીમાં લઈશું. એ અને બી ની અંદર આપણે કોપર સલ્ફેટ નું દ્રાવણ લઈ લીધું છે. ત્રીજો પોઈન્ટ જુઓ, 1 લોખંડની ખીલીને 20 મિનિટ સુધી કોપર સલ્ફેટ ના દ્રાવણમાં કસનળી એ માં ડુબાડી રાખો. ઓકે વિદ્યાર્થી મિત્રો, શું કરવાનું છે, અહીં ટેસ્ટ ટ્યુબ એ જે છે, એ જે લખેલું છે એની અંદર શું કરવાનું છે, કોપર સલ્ફેટ નું દ્રાવણ લીધું છે. એની અંદર શું કરવાનું છે, 1 લોખંડની ખીલીને ચોપડીની અંદર શું કર્યું છે, 2 ખીલી આપેલી છે અને દોરા વડે બાંધેલી છે. આપણે સમયના અભાવને કારણે પ્લસ જગ્યાના અભાવને કારણે ડાયરેક્ટલી આપણે ટેસ્ટ ટ્યુબની અંદર આપણે શું મૂકી દઈએ છીએ, લોખંડની ખીલી. ઓકે, આમ કરશો તો પણ ચાલશે. એટલે 1 લોખંડની ખીલીને 20 મિનિટ સુધી કોપર સલ્ફેટ ના લઈ જે દ્રાવણ લીધું છે એ દ્રાવણમાં કસનળી એ માં, આ જે કસનળી એ છે એમાં ડુબાડી રાખો. ઓકે, તો ચાલો આની મૂકી દઈએ, આની અંદર 20 મિનિટ સુધી રાખી મૂકીશું આને. હવે આગળ જુઓ, સરખામણી કરવા માટે લોખંડની 1 ખીલીને અલગ રાખો. હવે સરખામણી કરવા માટે આ જે ખીલી છે એને શું કરવાની છે, અલગ રાખવાની છે, એને દ્રાવણની અંદર બોળવાની નથી. હવે સરખામણી એટલા માટે કે જે પહેલી ખીલી હતી અને આ ખીલી બંને શું કરવાનું છે, સરખામણી કરવાની છે, એટલા માટે આને અલગ રાખવાની છે. ચોથો પોઈન્ટ છે, 20 મિનિટ પછી ખીલીને દ્રાવણમાંથી બહાર કાઢો. એટલે 20 મિનિટ થાય પછી આપણે આને જોઈશું કે આની અંદર શું રાસાયણિક પ્રક્રિયા થાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, તમારે 20 મિનિટ રોકાવાનું નથી,
હું વિડિયો પુશ કરીશ 20 મિનિટ થાય પછી હું ફરીથી આવીશ એટલે તમારે કન્ટિન્યુ ચાલુ જ રાખવાનું છે વિડિયો કે 20 મિનિટ થવાની નથી લેના માટે તમે ચિંતા ના કરતા ઓકે ચલો પાંચમો પોઈન્ટ છે આ ખીલીના રંગની તુલના બહાર રાખેલી ખીલી સાથે કરો એટલે 20 મિનિટ પછી જ્યારે હું આવું ત્યારની વાત છે કે જે ખીલી જે છે એટલે આ ખીલીના રંગની તુલના જે બહાર રાખી હતી બહાર રાખેલી ખીલી સાથે કરો અને કોપર સલ્ફેટના દ્રાવણના રંગનું અવલોકન કરો તો ચલો વિદ્યાર્થી મિત્રો ફરીથી સમજી લો આ પ્રયોગની અંદર આપણે શું કર્યું સૌપ્રથમ તો આપણે બે ખીલીઓ લીધી ઓકે પછી બે ટેસ્ટ ટ્યુબ લીધી બંને ટેસ્ટ ટ્યુબને એ અને બી નામ આપ્યું બંને ટેસ્ટ ટ્યુબની અંદર કોપર સલ્ફેટનું દ્રાવણ નાખ્યું કસનાળી એની અંદર આપણે શું કર્યું ખીલી મૂકી 20 મિનિટ સુધી ઓકે 20 મિનિટ પછી શું થશે એ અવલોકન કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો હું ખાલી વિડિયો પુશ કરું છું ઓકે પછી 20 મિનિટ થાય પછી હું ફરીથી આવું છું એટલે એક જ સેકન્ડ થશે તમારે બહુ વાર નહીં લાગે મારે 20 મિનિટ થશે પરંતુ તમારે વાર લાગશે નહીં ઓકે તો ચલો વિદ્યાર્થી મિત્રો આપણે 20 મિનિટ થઈ ગઈ છે તો તમે તૈયાર છો ને રંગ જોવા માટે તો જુઓ 20 મિનિટ પછી તમારી અહીં આ પ્રમાણેની પ્રવૃત્તિની અંદર રાસાયણિક પ્રક્રિયા થયેલી જોવા મળે છે તો જુઓ વિદ્યાર્થી મિત્રો કોપર સલ્ફેટનો શરૂઆતનો રંગ કેવો હતો ભૂરો રંગ હતો 20 મિનિટ પછી જે બી ટેસ્ટ ટ્યુબ હતી સોરી એ ટેસ્ટ ટ્યુબ આ બી છે અને આ એ છે એ ટેસ્ટ ટ્યુબની અંદર તમે ખીલી મૂકી હતી તો જુઓ આની અંદર કોપરના કોનો જોવા મળે છે તમને લોખંડની ખીલી ઉપર તમે જોશો તો શું જોવા મળે છે કથ્થાઈ રંગના કણો જોવા મળે છે જુઓ ધ્યાનથી આ એ ટેસ્ટ ટ્યુબ છે આ બી છે ઓકે બંનેમાં કોપર સલ્ફેટનું દ્રાવણ હતું તો જુઓ વિદ્યાર્થી મિત્રો તમે શું અવલોકન કર્યું જુઓ અવલોકનની અંદર જોઈએ કે લોખંડની ખીલી કથ્થાઈ રંગના કણો જોવા મળે છે ઓકે જો લોખંડની ખીલી પર શું જોવા મળે છે અહીં જોશો તમને કથ્થાઈ રંગના કણો જોવા મળે છે ઓકે બીજું અવલોકન જુઓ કોપર સલ્ફેટનો ભૂરો રંગ આછો લીલો જોવા મળે છે ઓકે જે કોપર સલ્ફેટનો શરૂઆતનો રંગ કેવો હતો ભૂરો હતો બંનેમાં કોપર સલ્ફેટ હતું જ્યારે આ કેવો થઈ ગયો છે આછો લીલો શરૂઆતમાં કેવો હતો ભૂરો એટલે કોપર સલ્ફેટનો ભૂરો રંગ એ કેવો થઈ ગયો છે આછો લીલો થઈ ગયો છે અને એ ખીલી પર કથ્થાઈ રંગના કણો જોવા મળે છે તો ચલો નિર્ણય જોઈએ નિર્ણયની અંદર એ તમે નક્કી કરી શકો કે ખીલી પર કથ્થાઈ કણો એ કોને કારણે છે કોપરને કારણે છે જે કથ્થાઈ રંગ કોને કારણે છે તો જે સીયુએસઓ ફોરનું દ્રાવણ હતું એમાં શું રહેલું છે કોપર એટલે ખીલી પર કથ્થાઈ કણો સીયુને કારણે છે જે વિસ્થાપનની પ્રક્રિયા દ્વારા એટલે કે વિસ્થાપનની પ્રક્રિયા આપણે લેક્ચર 16 ની અંદર જોયું હતું તેમ છતાં ફરીથી કહું છું કે વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુના ક્ષારના જલીય દ્રાવણમાંથી તે ધાતુને શું કરે છે દૂર કરે છે તેને શું કહેવાય વિસ્થાપન પ્રક્રિયા ઓકે તો જુઓ આ પ્રક્રિયાની અંદર શું થયું ખીલી પર કથ્થાઈ કણો સીયુને કારણે છે જે વિસ્થાપનની પ્રક્રિયા દ્વારા એટલે કે આટલેથી સ્ટાર્ટ થશે વ્યાખ્યા ફરીથી જોઈ લો વધુ સક્રિય ધાતુ કઈ છે એફી ઓકે કે લોખંડ અહીં આપણે જે ખીલી લીધી છે એ શું છે એફી છે એ ઓછી સક્રિય ધાતુના ક્ષારનું જલીય દ્રાવણ ઓકે આ છે વધુ સક્રિય લોખંડ ઓછી સક્રિય ધાતુ ક્ષારનું જલીય દ્રાવણ એટલે કે કોપર સલ્ફેટ જે જલીય દ્રાવણ કોપર સલ્ફેટ માંથી શું કરે છે સીયુને દ્રાવણ માંથી શું કરે છે દૂર કરે છે એટલે જે સીયુ દૂર થયો એ તમને કઈ જગ્યા મળે છે અહીં વિસ્થાપિત થયેલો જોવા મળે છે ખીલી પર આમ કહી શકાય કે આ પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયા છે ઓકે વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો કે વધુ સક્રિય ધાતુ કઈ છે એફી
ओछी सक्रिय धातु क्षारनु जलीय द्रावण એટલે કે કોપર સલ્ફેટનું દ્રાવણ તેમાંથી શું કરે છે કોપરને દૂર કરે છે કોણ Fe એટલે કે વધુ સક્રિય ધાતુ દ્વારા ઓકે પ્રક્રિયા સમીકરણ જોઈએ Fe + CuSO4 એટલે જુઓ તમે અહીં શું લીધું દૂર લખણ એટલે કે અહીં આયન એટલે Fe કોનું દ્રાવણ તો કોપર સલ્ફેટનું બંને પ્રક્રિયા થઈ શું બન્યું FeSO4 FeSO4 બન્યું ને અહીં મુક્ત શું થયું કોપર ઓકે તો પ્રવૃત્તિની અંદર કોપર તમને ક્યાં જોવા મળે છે અહીં ખીલી ઉપર તો જુઓ Fe જે વધુ સક્રિય છે કોપર એ Fe કરતા એ કેવું છે ઓછી સક્રિય છે આપણે ગઈકાલે જોયું હતું કે લેક્ચર 16 ની અંદર કે એની અંદર શું હોય છે વધુ સક્રિયતા તુજે આગળ હોય છે ઓછી સક્રિયતા તુજે કે હોય છે પાછળની બાજુ હોય છે એટલે Fe એ વધુ સક્રિય હતી કોપર પાછળની બાજુ હતું એટલે Fe એ વધુ સક્રિય છે કોપર એ ઓછી સક્રિય છે એટલે ઓછી સક્રિયતા તુ નું ક્ષારનું જલીય દ્રાવણ એટલે કોપર સલ્ફેટનું દ્રાવણ તે દ્રાવણમાંથી કોપરને શું કરે છે અહીં દૂર કરે છે કોણ Fe એટલે વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુના ક્ષારના દ્રાવણમાંથી તે ધાતુને શું કરે છે દૂર કરે છે એટલે કે Cu ને દ્રાવણમાંથી દૂર કરે છે માટે આ પ્રક્રિયા કઈ કહી શકાય વિસ્થાપન પ્રક્રિયા એટલે આ જે કોપર સલ્ફેટનું દ્રાવણ હતું કોપર સલ્ફેટનું સૂત્ર છે CuSO4 એમાંથી જે Cu હતો એ શું થઈ ગયો દૂર થઈ ગયો એટલે કે અહીં તમને ખીલી ઉપર જોવા મળે છે ચલો બીજું ઉદાહરણ જોઈએ જીંક પણ લઈ શકાય Zn+ કોપર સલ્ફેટ CuSO4 ઓકે Zn એ વધુ સક્રિય છે કોપર એ ઓછી સક્રિય છે એટલે અહીં ઓછી સક્રિય ક્ષારનું જલીય દ્રાવણ વિસ્થાપનની પ્રક્રિયા થશે શું બનશે અહીં જેમ બની FeSO4 એવી જ રીતે અહીં શું બનશે ZnSO4 પ્લસ આમાં પણ શું થશે કોપર મુક્ત થશે ઓકે Zn નું નામ લખી દઈએ ઝીંક CuSO4 એટલે કોપર સલ્ફેટ આ બન્યું ઝીંક સલ્ફેટ ઓકે અહીં કોપર જે હતો એ છૂટો પડે એટલે આનું નામ કોપર ઓકે ચલો બીજું એક ઉદાહરણ લઈએ Pb લઈએ વધુ સક્રિય તરીકે બીજું લઈએ CCl2 કોપર ક્લોરાઇડનું દ્રાવણ લઈશું એટલે શું બનશે અહીં PbCl2 અને અહીં કોપર એ મુક્ત થશે ઓકે એટલે અહીં આની અંદર લેડ ઝીંક અને Fe આ ત્રણેય ધાતુઓ કોપર કરતા વધારે સક્રિય છે ઓકે માટે વધારે સક્રિય છે માટે કોપરનું શું કરે છે વિસ્થાપન કરે છે એટલે કે કોપરને દ્રાવણમાંથી દૂર કરી શકે છે ઓકે તો ફરીથી જોઈએ વિદ્યાર્થી મિત્રો વિસ્થાપનની પ્રક્રિયા વ્યાખ્યા સમજી લો વધારે સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુના ક્ષારના જલીય દ્રાવણમાંથી તે ધાતુને દૂર કરે છે તેને શું કહેવાય વિસ્થાપનની પ્રક્રિયા પ્રવૃત્તિની અંદર શું કરવાનું હતું બે ખીલી લેવાની હતી પછી બે ટેસ્ટ ટ્યુબ બંનેને A અને B નામ આપવાનું હતું એની અંદર ખીલી 20 મિનિટ માટે મૂકી રાખવાની હતી 20 મિનિટ બાદ તમારે શું કરવાનું હતું સરખામણી કરવા માટે એટલે ખોની ખીલી અલગ રાખવાની હતી તો આ ખીલી ને આ ખીલીમાં બહુ ડિફરન્સ છે ઓકે આની પર શું જોવા મળે છે કણો જોવા મળે છે રંગ જોવા જઈએ તો શરૂઆતના રંગ કરતા આનો રંગ કેવો થઈ જાય છે આ છોલીલો થઈ જાય છે એટલે આના પરથી તમે કહી શકો કે અહીં વિસ્થાપનની પ્રક્રિયા થાય છે ઓકે એટલે આવી રીતે તમે બીજા ઉદાહરણ પણ તમે લઈ શકો કેવી રીતે લઈ શકાય તો સક્રિયતા જે શ્રેણી લખાઈ હતી એની અંદરથી તમે લઈ શકો તેની અંદર શું કરવાનું આગળની ધાતુ લેવાની ઓકે જે આપણી સક્રિયતા ક્રમ લખીએ એમાંથી આગળનું ધાતુ લેવાની અને પાછળનું શું લેવાનું એ ધાતુનું ક્ષારનું જલીય દ્રાવણ ઓકે તો વિસ્થાપન પ્રક્રિયા કહી શકાય ઓકે તો ચલો વિદ્યાર્થી મિત્રો હવે લેક્ચર 18 ની અંદર આપણે દ્વિ વિસ્થાપન પ્રક્રિયા વિશે ભણીશું